प्रधान शरण में तेरी मैं सदा रहूंगा। सर्वशक्तिमान छाया में तेरी मैं बना रहूंगा। Oh,
चाहे जमीन टूट कर चूर हो तब भी मैं विश्वास की हर नींव डगमगाए तब भी मैं चाहे जमीन टूट कर चूर हो तब भी मैं विश्वास की हर नींव डगमगाए तब भी मैं भरोसे के लायक जब कुछ ना रहे गाँव फिर भी तुझ पर भरोसा है भरोसे के लायक जब कुछ ना रहे गाँव फिर भी तुझ पर भरोसा है तुझ पर ही मेरा भरोसा है यीशु तुझ पर ही मेरा भरोसा है तुझ पर ही मेरा भरोसा है यीशु तुझ पर ही मेरा भरोसा है मेरा भरोसा है यीशु
માં આપ સર્વને આજની સાંજની પ્રેમી સલામ પાઠવું છું. ગુડ ઇવનિંગ. ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયોસિસના માન્ય બિશપ ધીરાટ્રી સિલ્વાન સેજ ક્રિશ્ચન સાહેબનો, તમામ અધિકારીગણનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજના બાઇબલ અભ્યાસને માટે મને જવાબદારી સોંપવામાં આવી. આજે સાથે મળીને આપણે બાઇબલ અભ્યાસમાં જોડાઈશું અને તે માટે આપ આપના બાઇબલ આપની સાથે રાખશો એવી ખાસ વિનંતી કરું છું. આવો આ સમય ઈશ્વરના જીવન પવિત્ર વચનોમાંથી વાંચીએ અને સાંભળીએ. નવા કરાર વિભાગમાંથી પિત્તરનો પહેલો પત્ર 4 અને 12 વચનથી 19 વચન સુધી પ્રભુનું વચન આ પ્રમાણે છે. વાલાઓ, તમારી કસોટી કરવાને સારું તમારા પર જે અગ્નિરૂપી દુઃખ પડે છે તેમાં જાણે તમને કંઈ નવું થયું હોય એમ સમજીને આશ્ચર્ય ન પામો, પણ એને બદલે ખ્રિસ્તના દુઃખોના તમે ભાગીદાર છો. એને લીધે હરખાઓ કે જેથી તેનો મહિમા પ્રગટ થાય ત્યારે તમે પણ બહુ ઉલ્લાસથી આનંદ કરો. જો ખ્રિસ્તના નામને લીધે તમારી નિંદા થતી હોય તો તમને ધન્ય છે, કેમ કે મહિમાનો તથા દેવનો આત્મા તમારા પર રહે છે. પણ ખૂની, દુષ્કર્મી, ચોર અથવા બીજા માણસોના કામમાં ઘાલમેલ કરનાર તરીકે તમારામાંના કોઈની શિક્ષા ન થાય. પણ ખ્રિસ્તી હોવાને લીધે જો કોઈને સેવું પડે છે તો તેથી શરમાય નહીં, પણ તે નામમાં તે દેવની સ્તુતિ કરે, કેમ કે ન્યાયકરણનો આરંભ દેવની મંડળીમાં થાય એવો સમય આવ્યો છે. અને જો આપણામાં તેનો આરંભ થાય તો દેવની સુવાર્તા જેઓ માનતા નથી તેઓના શા હાલ થશે? અને જો ન્યાય માણસનો ઉદ્ધાર મુશ્કેલીથી થાય છે તો અધર્મી અને પાપી માણસનું ઠેકાણ ક્યાં પડશે? માટે જેઓ દેવની ઈચ્છા પ્રમાણે દુઃખ વેઠે છે તેવું સારું કરીને પોતાના આત્માઓને વિશ્વાસ ઉત્પન્ન કરનારને સોંપી દે છે. આ પ્રભુનું જીવન પવિત્ર વચન છે. પ્રભુ તેના વાંચેલા વચનો પર તેનો પુષ્કળ આશીર્વાદ આપો. આમેન. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં બિરાજમાન અમારા જીવતા ઈશ્વર, આજે સંધ્યા સમયે તમારા વચનો શીખવાને માટે આ સમય તમે અમને આપ્યો માટે આભાર માન્ય છે. ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયોસિસના અમારા માન્ય બિશપ સાહેબની આગેવાનીમાં યુટ્યુબ ચેનલની મારફતે અમારા માન્ય બિશપ સાહેબ, તમામ અધિકારીગણ, ગુજરાતભરના માન્ય પાળકો, ડીકનો, સુવાર્તિકો, મિશનરી ભાઈ બહેનો અને મારી મંડળીઓના વાલાલી લીડર્સ કે જેઓની મારફતે પ્રભુ તમે તમારા વચનો અમને પૂરા પાડતા આવ્યા એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. આજે સાંજે પ્રભુ તમારા દિવ્ય પવિત્ર વચનો દ્વારા તમે અમારી સાથે બોલો, અમે સાંભળીએ એવું તમે થવા દો. પ્રભુ ઈશ્વરના નામમાં અમારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન. ઈશ્વરના વચનોમાંથી આજે સાંજે આપણે કેટલીક અગત્યની મહત્વની બાબતો સાથે મળીને જોવાના છે અને તે માટે જે શાસ્ત્ર ભાગ આપણે વાંચ્યો, પહેલો પિત્તર 4:12-19, એ ઉપરાંત બીજા શાસ્ત્ર ભાગોને ધ્યાનમાં રાખીને આજના વિષય તરફ આપણે જવા માંગીએ છીએ. સમગ્ર વિશ્વભરની અંદર વર્તમાન સમયમાં બાઇબલના ઇતિહાસમાં અને શરૂઆતની મંડળીમાં જે પ્રકારના સંજોગો અને પરિસ્થિતિ હતા એમાંથી પ્રભુ તેના લોકોની સાથે હંમેશા રહ્યા છે અને માટે આજનો આ વિષય એ ખૂબ અગત્યનો બની રહેશે અને તે વિષય તરફ આપણે જઈશું. અને આજનો જે વિષય છે, સુવાર્તા, સતાવણી અને સાવચેતી. સુવાર્તા એ દરેકને માટે ખૂબ જ અગત્યની છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરવાની વાત, પ્રભુ ઈસુ ખ્રિસ્તના આદર્શો અને ધોરણોને બીજાઓ સુધી લઈ જવાની વાત, જે પ્રાપ્ત થયું છે બીજાઓ સુધી એ લઈ જઈને એમને આપવાની વાત, એટલે કે સુવાર્તા. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન, એ ખાસ પ્રકારની બાબતો એમાં સમાયેલી છે. જ્યાં જ્યાં સુવાર્તા લઈ જવામાં આવે છે ત્યાં ત્યાં સતાવણી પણ આવે છે અને સતાવણીના સમયો અને સંજોગોમાં ઈશ્વર કેવી રીતે આપણી સાથે રહે છે, કેવી રીતે આપણને મદદ કરે છે અને આજે વચનોમાંથી આપણે શીખીશું. તે સાથે સાથે સુવાર્તા આપતા, સતાવણીના સંજોગો ઊભા થાય એ બધી જ પરિસ્થિતિમાં આપણે કેવા પ્રકારની સાવચેતી રાખીએ એ બાબતો પણ આજે સાથે મળીને ઈશ્વરના વચનોમાંથી આપણે જોવા માંગીએ છીએ. સૌપ્રથમ આપણે સુવાર્તા સંબંધી જોવા માંગીએ છીએ. જો આપણે એંગ્લો એક્શનમાંથી ઉતરી આવેલો જે શબ્દ છે ગોડ્સ ફેર, એટલે કે ગુડ સ્ટોરી, લેટિનમાં તેને ઇવેન્જલિયમ અને ગ્રીકમાં તેને
ઇવેન્જેલિયન તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે ગુડ ન્યૂઝ, શુભ સંદેશ, સારા સમાચાર. અને રોમનોને પત્ર લખતા પાઉલ પ્રેરિત પહેલા અધ્યાય અને ત્રીજા વચનની અંદર બહુ સ્પષ્ટપણે જણાવે છે કે જે સુવાર્તા છે એ સુવાર્તા કોઈ વ્યક્તિને નહીં, કોઈ એક સમાજની નહીં, કોઈ એક દેશની નહીં, પરંતુ પાઉલ રોમનોને પત્ર લખતા પહેલો અધ્યાય અને ત્રીજા વચનમાં કહે છે તે સુવાર્તા તેના દીકરા આપણા પ્રભુ યેશુ ખ્રિસ્ત વિશેની છે. બહુ સ્પષ્ટ છે. એ સાથે સાથે સોળમા વચન તરફ આપણે દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે પાઉલ આગળ વધીને એમ કહે છે, કેમ કે સુવાર્તા વિશે મને શરમ લાગતી નથી, કારણ કે દરેક વિશ્વાસ કરનારને તે દેવનું તારણ પમારનારું પરાક્રમ છે, પ્રથમ યહૂદીને અને પછી ગ્રીકને. સુવાર્તા અને શરમ. ઘણી બધી વખત પ્રભુ યેશુ ખ્રિસ્તને પ્રગટ કરવાની વાત આવે, બીજા સુધી સુવાર્તા પ્રગટ કરવાની વાત આવે ત્યારે શરમ અને સંકોચ આવતા હોય છે. અને શેતાન એક યા બીજી રીતે આ બાબતો આપણી સમક્ષ લાવીને મૂકે છે ત્યારે પાઉલ આપણને બહુ હિંમતથી આ બાબત દર્શાવે છે કે સુવાર્તા વિશે મને શરમ લાગતી નથી. જુવાન તિમોથીને જ્યારે પત્ર લખે છે ત્યારે બીજો તિમોથી એનો પહેલો અધ્યાય અને બારમા વચનની અંદર જુવાન તિમોથીને ઉત્તેજન આપતા પાઉલ આ પ્રમાણે કહે છે કે એ દુઃખો જે સંજોગો અને મુશ્કેલીઓ સુવાર્તા દરમિયાન આવે છે અને એનાથી હું શરમાતો નથી, એનાથી હું શરમાતો નથી. અને તે માટે જે શાસ્ત્ર ભાગ આપણે વાંચ્યો એમાં પહેલો પિત્તર ચોથો અધ્યાય અને તેનું 14મું વચન એમ કહે છે કે જો ખ્રિસ્તના નામને લીધે તમારી નિંદા થતી હોય તો તમને ધન્ય છે. ખ્રિસ્તના નામને લીધે જો તમારી નિંદા થતી હોય તો તમને ધન્ય છે, કેમ કે મહિમાનો તથા દેવનો આત્મા તમારા પર રહે છે. સુવાર્તા પ્રગટ કરતા શરમ અનુભવી ન જોઈએ, પરંતુ સુવાર્તા દરમિયાન જે સંજોગો અને પરિસ્થિતિ ઉભી થાય એમાં ઈશ્વર આપણી મારફતે એનો મહિમા થવા દેશે. તે સાથે સોળમું વચન રોમનોને પત્ર પહેલો અધ્યાય અને સોળમું વચન એમ કે છે કે જે સુવાર્તા છે એ સુવાર્તા વિશે મને શરમ લાગતી નથી. અને તેથી આગળ જઈને કદાચ આપણે કોરિન્થ મંડળી સંબંધી પણ જોઈ શકીએ છીએ. કોરિન્થ અને પાઉલ પ્રેરિતનો પહેલો પત્ર તેનો પહેલો અધ્યાય અને 17મું વચન. યહૂદી લોકો જે છે એ તો ચિહ્ન માંગે છે અને ગ્રીક લોકો જ્ઞાન શોધે છે, પણ અમે તો વધસ્તંભે જડાયેલા ખ્રિસ્તને પ્રગટ કરીએ છીએ. સુવાર્તાનું જે હાર્દ છે એ વધસ્તંભ પર બલિદાન આપેલા પ્રભુ યેશુ ખ્રિસ્તને પ્રગટ કરવાની વાત આવે છે. પ્રભુ યેશુ ખ્રિસ્તનું જે પવિત્ર નિર્દોષ નિર્દોષ નિષ્કલંક જે રક્ત છે એ સમગ્ર માનવ જાતને માટે વેવડાવવામાં આવ્યું છે એને પ્રગટ કરવાની વાત આવે છે. અને માટે જ પાઉલ કહે છે અમે તો વધસ્તંભે જડાયેલા ખ્રિસ્તને પ્રગટ કરીએ છીએ. જો ત્યાંથી આપણે આગળ વધીએ તો પેલો કોરંથી તેનો 9મો અધ્યાય અને તેના 16મા વચનની અંદર પાઉલ પોતે પોતાના સંબંધની અંદર સાક્ષી આપતા સુવાર્તાને માટે કહે છે જો હું સુવાર્તા પ્રગટ કરું તો તેમાં મારે અભિમાન રાખવાનું કંઈ કારણ નથી, કેમ કે એમ કરવું મારી ફરજ છે. અને જો હું સુવાર્તા પ્રગટ ન કરું તો મને અફસોસ છે. બહુ અગત્યની બાબત, સુવાર્તા પ્રગટ કરવી એ મારી ફરજ છે. દરેક વ્યક્તિએ પોતાના જીવનની અંદર સુવાર્તા પ્રગટ કરવી એ મૂળભૂત વ્યક્તિની પોતાની ફરજ છે. અને માટે જ ગલાતીઓને પત્ર પહેલો અધ્યાય અને 11મા વચનની અંદર ગલાતી મંડળીની અંદર ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને એ સુવાર્તાનો અંગીકાર કરીને મંડળી જગતના ધોરણોમાં ગઈ હતી. ઘણા બધા દુર્મતો મંડળીમાં પ્રવેશ પામ્યા હતા, સુવાર્તા સંબંધી જુદા જુદા મત પતાંતરો હતા. અને માટે ગલાતી 1 અને 11ની અંદર પાઉલ એમ કે છે જે સુવાર્તા મેં તમને પ્રગટ કરી તે માણસોની આપેલી નથી. જે સુવાર્તા અમે તમને પ્રગટ કરી એ તો આપણા પ્રભુ યેશુ ખ્રિસ્ત વિશેની છે, આપણા પ્રભુ યેશુ ખ્રિસ્તના મહિમા માટેની છે. એ સુવાર્તા કોઈ માણસોની નથી. ફરીથી યાદ કરીશું જુવાન તિમોથીને પાઉલ ઉત્તેજન આપતા કહે છે બીજો તિમોથી 4:2માં તું સુવાર્તા પ્રગટ કર, તું સુવાર્તા પ્રગટ કર. સુવાર્તા એ ખૂબ જ અગત્યનું છે. અને તે માટે ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયોસિસ નો જે ધ્યેય અને હેતુઓ છે એમાં અગત્યની અને મહત્વની બાબત
આપણને જોવા મળે છે અને પ્રભુના લોકો તરીકે સીએનઆઈના સભ્ય તરીકે આપણે જે કરવાનું છે એ સીએનઆઈનો ધ્યેય અને હેતુ તે આ પ્રમાણે છે. ઈસુ ખ્રિસ્ત કે જે મંડળીના સ્વામી અને માલિક છે તેમની સુવાર્તા કે જે સમસ્ત માનવજાતના ઉદ્ધાર અને ભલા માટે છે તેને એક્ય દ્વારા શબ્દો દ્વારા અને કાર્યો દ્વારા પ્રગટ કરવા એ પાસ્ટોરેટ અથવા મંડળીનું ધ્યેય અને હેતુ છે. આજે સાંજે સુવાર્તાના સંબંધમાં ઘણું બધું આપણે કહી શકીએ, પરંતુ ખ્રિસ્તી હોવાને નાતે, ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયાના સભ્ય હોવાને નાતે આપણી મૂળભૂત જે ફરજ છે એ તો બીજા સુધી ખ્રિસ્તને લઈ જવા, ખ્રિસ્તનો વધસ્તમ બીજા સુધી લઈ જવો અને ખ્રિસ્તના બલિદાનને પ્રગટ કરવું. અંધકારમાં પડેલા ઘણા બધા લોકો પ્રકાશ તરફ આવશે, આશીર્વાદિત થશે. નાશમાં પડેલા લોકો જીવન પામશે, ભરપૂર જીવન પામશે, એ દ્વારા ઈશ્વરનો મહિમા થશે. અને માટે આપણે ગમે તેવા સંજોગોમાં, ગમે ત્યાં હોય, ગમે તે ફિલ્ડમાં હોય, આપણા જીવન કાર્ય દ્વારા આપણે ખ્રિસ્તને પ્રગટ કરીએ. બીજી બાબત તરફ આપણે આગળ વધીશું. બીજો અગત્યનો કદાચ મુદ્દો છે એ સતાવણી. જેટલું સુવાર્તાનું કાર્ય અગત્યનું છે એની સાથે સાથે સતાવણી ઊભી થતી આપણે હંમેશા જોઈએ છીએ. શરૂઆતની ખ્રિસ્તી મંડળીની અંદર આ બાબત હંમેશા જોવા મળે છે. સુવાર્તા પ્રગટ કરવામાં આવે છે, સતાવણીના સંજોગો ઊભા થાય છે, પરંતુ શરૂઆતની જે મંડળી છે એ પીછે અટકતી નથી. સુવાર્તા પ્રગટ કરતાં કરતાં સતાવણી આવી, જુદા જુદા જગ્યાઓમાં તેઓ વિખેરાઈ ગયા અને ખ્રિસ્તને પ્રગટ કર્યો. અને એમ કરીને એ સતાવણીના સમયો અને સંજોગોમાં એ ઈશ્વર બહુ અદ્ભુત કામ કરે છે એ બાબત પણ આપણને જોવા મળે છે. ખ્રિસ્તમાં વાળા ભાઈ બહેનો, આ દિવસોની અંદર આપણે એમ કહી શકીએ કે છેલ્લો સમય છે. અને માટે પહેલો યુહાન તેનો બીજો અધ્યાય 18 વચન બહુ સ્પષ્ટપણે આપણને યાદ દેવડાવે છે. લખવામાં આવ્યું છે કે બાળકો, આ છેલ્લી ઘડી છે, ખ્રિસ્ત વિરોધી આવનાર છે, એવું તમે સાંભળ્યું છે, તેમ હમણાં ખ્રિસ્ત વિરોધીઓ ઘણા થયા છે. એ ઉપરથી આપણે જાણીએ છીએ કે આ છેલ્લી ઘડી છે, ખ્રિસ્ત વિરોધીઓ આવનાર છે. આપણી આજુબાજુ, આપણા રાષ્ટ્રમાં, સમગ્ર વિશ્વમાં આપણે જોઈએ છીએ ઘણા બધા ખ્રિસ્ત અને ખ્રિસ્તના વધસ્તંભને નિષ્ફળ પાડવાને માટે જુદી જુદી બાબતો ઊભી કરતા હોય છે. અને તે માટે મંડળી, પ્રભુના લોકો એ સતાવણીનો સામનો કરી રહ્યા છે. સતાવણીની અંદર પોતાનું જીવન, પોતાનું સર્વસ્વ હોમી દઈ રહ્યા છે. આવા સમયોમાં ઈશ્વર આપણી સાથે છે અને માટે આપણે સાવચેત રહીએ. જૂના કરાર તરફ જ્યારે આપણે દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે ઘણી બધી વખત જુદા જુદા સમયની અંદર સતાવણી ઊભી કરવામાં આવી, પ્રભુના લોકોને એનો ભોગ પૂરો પડ્યો, ઘણા બધા સેવકો અને સંતોને એ સતાવણીનો સામનો કરવો પડ્યો અને સતાવણીની પરાકાષ્ઠા સુધી ફસાવવું પડ્યું. નિર્ગમન 2:23, ઇસ્રાયેલ લોકો મિશ્રની ભયંકર ગુલામીમાં હતા અને તેઓનો છે કલાપીઠ, તેઓનો છે અવાજ, એ દેવ સુધી તેઓ જ લઈ જઈ શક્યા. કેમકે 400 વર્ષની મિશ્રની એક આર્મી ગુલામીની અંદર ઇસ્રાયેલ પ્રજા ફસાયેલી હતી, તણાયેલી હતી, અને માટે પોતાના દેવ યહોવાને પોતાના લોકોએ પોકાર કર્યો અને ઈશ્વર તેઓનું સાંભળીને તેમને એમાંથી બહાર લાવવા માંગે છે, તેમની ખબર લીધી, એવું આપણને જોવા મળે છે. નિર્ગમન 7:12 અધ્યાય તરફ જ્યારે આપણે દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે ઈશ્વર એ ફારૂન રાજાને સામે જુદા જુદા પ્રકારના અનર્થો પણ મોકલે છે. મૂસા અને હારૂનની આગેવાનીની અંદર એ સર્પની વાત આવે, રક્તની વાત આવે, દેડકાનો જે વરસાદ છે, જુઓ પુષ્કળ માખીઓ, પશુઓના મરણ અને મિશ્રની અંદર જે પશુઓ અને લોકો હતા એમનામાં ગુમડાનું જે દર્દ ઊભું કરવામાં આવ્યું, કરા અને તીડ, ઘોર અંધકાર અને ફારૂના પ્રથમ જનિતોનો નાશ કરવામાં આવ્યો. આ બધી જ બાબતો કરવામાં આવી, તેમ છતાં ફારૂન રાજા ખૂબ જ હઠીલો બન્યો હતો. ઇસ્રાયેલ લોકોને દુઃખ દેવા લાગ્યો, ઇસ્રાયેલ લોકોને ભારે સંતાપ આપવા લાગ્યો અને ગુલામી અવસ્થામાં તેઓને જકડી રાખવા માંગતો હતો. પણ ઈશ્વર કે તેઓને યોગ્ય સમયે એ મિશ્રની ભયંકર ગુલામીમાંથી મૂસાને હારૂનની આગેવાનીની અંદર બહાર કાઢે છે. તે સાથે કદાચ આપણે
દાનિયેલના પુસ્તક તરફ જ્યારે આવીએ છીએ ત્યારે ત્રીજો અધ્યાય, દાનિયેલ ત્રીજા અધ્યાયની અંદર આપણે આવીએ છીએ ત્યારે ત્યાં આપણને નબુખાદનેસાર રાજાની વાત મળે છે. અને ત્રીજા અધ્યાયની અંદર આપણે જે બાબત જોઈએ છીએ એ તો એ છે કે નબુખાદનેસાર રાજાએ એક સોનાની મૂર્તિ બનાવી હતી અને તેની જે લંબાઈની પહોળાઈ એટલે કે 60 હાથ ઊંચી, 6 હાથ પહોળી અને તેણે બાબિલ પ્રાંતના દૂરા મેદાનમાં તેણે ઊભી કરી હતી. અને ત્યાર પછી હાકેમો, સુબાવો, સરસુબાવો, ન્યાયાધીશો, ભંડારીઓ, મંત્રીઓ, અમલદારીઓ અને પ્રાંતના સર્વ અધિકારીઓ ભેગા થયા અને એમણે એ મૂર્તિ સ્થાપિત કરી, નક્કી કર્યું કે જે કોઈ રાજાની મૂર્તિને આગળ ન નમે એને અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવે. અને ત્યારબાદ શાદ્રક, મેશાક અને બેદનગોને રાજાની મૂર્તિની પાસે લાવવામાં આવે છે અને શાદ્રક, મેશાક અને બેદનગો એ મૂર્તિની આગળ નમતા નથી. અને એ સમાચાર જ્યારે નબુખાદનેસાર રાજાને આપવામાં આવે છે ત્યારે રાજા ખૂબ જ ગુસ્સે થાય છે અને 12મા વચનમાં એમ કહે છે, આપે શાદ્રક, મેશાક તથા બેદનગો નામે યહૂદીઓને બાબિલ પ્રાંતના રાજકારભારીઓ ઠરાવ્યા છે. હે રાજા, આ માણસોએ આપના હુકમનો અનાદર કર્યો છે. તેઓ આપના દેવોની ઉપાસના કરતા નથી, તેમજ આપે પ્રતિષ્ઠિત કરેલી સોનાની મૂર્તિની પૂજા કરતા નથી. જ્યારે આ સમાચાર રાજાએ સાંભળ્યા ત્યારે રાજાએ 17મા વચનમાં આપણે વાંચીએ છીએ તે પ્રમાણે 15મા વચનનો છેલ્લો ભાગ પણ કદાચ જોઈ લઈએ, મારા હાથમાંથી તમને છોડાવે એવો દેવ કોણ છે? નબુખાદનેસાર રાજાના આ શબ્દો હતા અને એના પ્રત્યુત્તરની અંદર જે જવાબ આપવામાં આવ્યો એ તો એ હતો 300 સંતોનો, અમારો દેવ જેની અમે ઉપાસના કરીએ છીએ, 17મું વચન, તે અમને બળતા અગ્નિની ભઠ્ઠીમાંથી છોડાવવાને શક્તિમાન છે અને હે રાજા તે અમને આપના હાથમાંથી છોડાવશે, પણ જો નહીં છોડાવે તો પણ હે રાજા આપે ખચિત જાણવું કે અમે આપના દેવોની ઉપાસના કરીશું નહીં, તેમજ આપે પ્રતિષ્ઠિત કરેલી સોનાની મૂર્તિને પૂજીશું નહીં. રાજા ખૂબ જ ક્રોધિત થયો. અગ્નિ 7 ગણી ભઠ્ઠી ગરમ કરવામાં આવી અને ત્યારબાદ શાદ્રક, મેશાક અને બેદનગોને બાંધીને અગ્નિની ભઠ્ઠીમાં ફેંકવામાં આવ્યા. અને 22મું વચન કહે છે, રાજાની આજ્ઞા તાકીદની હતી ને ભઠ્ઠી અતિશય ગરમ હતી, તેથી જે પુરુષો શાદ્રક, મેશાક અને અબેદનગોને ઉચકીને લાવ્યા હતા તેઓ અગ્નિના ભડકાથી બળી મૂવા. બહુ અદ્ભુત બાબત. અને ત્યારબાદ આપણે જોઈએ છીએ નબુખાદનેસાર રાજા એ અગ્નિની અંદર 4 વ્યક્તિઓને જોઈએ છીએ. 24મા વચનની અંદર એમ કહે છે કે શું આપણે 3 માણસોને બાંધીને અગ્નિમાં નાખ્યા નહોતા? તેઓએ રાજાને કહ્યું, એ રાજા એ ખરું છે. ત્યારે તેણે કહ્યું, જુઓ હું 4 માણસોને અગ્નિમાં છૂટા ફરતા જઉં છું, વળી તેઓને કંઈ પણ ઈજા થઈ નથી અને ચોથાનું સ્વરૂપ તો દેવના પુત્ર જેવું છે. આ ઈશ્વરે જે શાદ્રક, મેશાક, અબેદનગોને અગ્નિની ભઠ્ઠીની અંદર અગ્નિની જ્વાળાઓ બધીએ ઈશ્વર અમને ધરી રાખે છે અને અગ્નિની કોઈ આંચ આવતી નથી, ઈશ્વર તેમને બચાવે છે. અને જે રાજાએ અગ્નિની ભઠ્ઠીમાં નાખ્યા હતા એ રાજા 4થા વ્યક્તિને જુએ છે, જેનું સ્વરૂપ દેહ સ્વરૂપ જેવું છે. અને ત્યાર પછી અગ્નિની ભઠ્ઠીમાંથી જ્યારે તેઓને કાઢવામાં આવે છે, તપાસ કરવામાં આવે છે, તેમના શરીરો પર કોઈ નુકસાન નહોતું અને માટે રાજા ત્યાં નમી જાય છે. અને માટે રાજાએ કહ્યું કે આવી રીતે પોતાના સેવકોને છોડાવી શકે એવો બીજો કોઈ દેવ નથી, પછી રાજાએ શાદ્રક, મેશાક અને અબેદનગોને બાબિલ પ્રાંતમાં વધારે ઊંચે પદવીએ ચઢાવી. આ ઈશ્વર કે જે સુવાર્તાના સંજોગો અને પરિસ્થિતિની અંદર સતામણી આવે છે ત્યારે ઈશ્વર છોડાવે છે, ઈશ્વર બચાવે છે, ઈશ્વર રક્ષણ પૂરું પાડે છે. દાનિયેલ 6ઠા અધ્યાય તરફ જઈએ છીએ ત્યાં પણ દાનિયેલ આ સંદર્ભમાં કંઈક આવું જ બને છે. દારિયાવેશ રાજાનો આ સમય હતો અને ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું કે રાજા સિવાય બીજા કોઈની પ્રાર્થના કરવામાં નહીં આવે અને રાજા સિવાય બીજા
કોઈને નમન કરવામાં ના આવે. અને માટે આપણે જોઈએ છીએ કે દાનિયેલ તો છઠ્ઠો અધ્યાયના દસમા વચન અગાઉ કરતો હતો તેમ દિવસમાં ત્રણ વાર ઘૂંટણે પડીને તેણે પ્રાર્થના કરીને પોતાના દેવની આભાર સુધી કરી. અને જ્યારે આ સમાચાર રાજાની પાસે લઈ જવામાં આવે છે તેરમા વચન, ત્યારે તેઓએ રાજાને ઉત્તર આપ્યો, હે રાજા, યહૂદીયા મારા બંદીવાનોમાંનો દાનિયેલ આપનો તથા આપે સહી કરેલા મનાઈ હુકમનો અનાદર કરે છે. તે દરરોજ ત્રણ વાર પોતાના દેવની પ્રાર્થના કરે છે. અને જે ઠરાવ કરવામાં આવ્યો હતો, રાજા સિવાય જે કોઈ બીજાની ઉપાસના કરે અને સિંહોના બિલમાં નાખી દેવામાં આવે. અને સોળમો વચન, ત્યારે રાજાએ હુકમ કર્યો અને તેઓએ દાનિયેલને લઈ જઈને સિંહોના બિલમાં નાખ્યો. અને ત્યાર પછી ઓગણીસમું વચન, પછી રાજાએ મોટે પરોડે ઉઠીને ઉતાવળે સિંહોના બિલ પાસે ગયો. જ્યારે તે બિલ આગળ દાનિયેલની પાસે આવ્યો ત્યારે તેણે રડતે સાથે દાનિયેલને હાંક મારી અને કહેવામાં આવ્યું કે દાનિયેલ, જીવતા દેવના સેવક, સુતારો દેવ જેની તું નિરંતર ઉપાસના કરે છે તે તને સિંહોથી બચાવી શક્યો છે. બહુ અદ્ભુત વાત. આ જે ઈશ્વર છે, ઈશ્વર બચાવે છે, છોડાવે છે. તેનો અધિકાર એ અગ્નિ પર છે, તેનો અધિકાર એ પાણી પર છે, તેનો અધિકાર એ જંગલી જાનવરો મધ્યે પણ છે. અને ઈશ્વર ગમે તેવા સતાવણીના સંજોગો ઉભા થાય, ઈશ્વર બચાવે છે. નવા કરાર તરફ જો આપણે આવીએ તો ઘણી બધી સતાવણીની વાત આવે છે, પરંતુ આપણે કદાચ જોઈ શકીએ છીએ હેરોદવંશી જુદા જુદા રાજાઓ થયા, એમાં ચાર રાજાઓની વાત કદાચ ઝડપથી હું કહીશ. અને તે માટે ગ્રેટ હેરોદ માથી સુવાર્તા બીજો અધ્યાય અને 1-19 કલમ જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે ગ્રેટ હેરોદ ઈસવીસન પૂર્વે 37 ઈસવીસન પૂર્વે 4 થઈ ગયો હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ સમયે જ્યારે માંગી લોકોએ સમાચાર આપ્યા અને પરત બીજા માર્ગે ચાલી ગયા, જેના કારણે હેરોદ ખૂબ જ ક્રોધિત થયો, ગુસ્સે ભરાયો. અને ત્યાર પછી બેથલેહેમની અંદર 2 નીચેના તમામ બાળકોની કતલેઆમ કરાવી. એની પાછળનું કારણ અભ્યાસકો એમ જણાવે છે કે એ સમયે ગ્રેટ હેરોદના કુટુંબની અંદર 2 નીચેનું કોઈ બાળક નહોતું, અને માટે 2 નીચેના તમામ એ બેથલેહેમની સીમોના એ બાળકોને કતલ કરાવી. ત્યાર પછી આપણે હેરોદ અંતિપાસ જોઈએ છીએ, Luke 3:1, જેનો કાર્યકાળ ઈસવીસન પૂર્વે 4 લઈને ઈસવીસન પૂર્વે 39 સુધી. માથેની સુવાર્તા 14:1-12 વચનો અને Mark 6:14-19. જ્યારે આ શાસ્ત્ર ભાગો આપણે તપાસીએ ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે યોહાન બાપ્તિસ્મીનું માથું કપાવી નાખવામાં આવ્યું હતું. Luke 23:7-12 તમે જોઈ શકો છો. હેરોદિયા કે જે ફિલિપની પત્ની હતી, હેરોદ અંતિપાસના ભાઈની પત્ની હતી, અને માટે યોહાન બાપ્તિસ્મીએ એમ કહ્યું હતું કે તારા ભાઈની પત્ની તારે રાખવી ઉચિત નથી. અને તેથી એ અદાવત રાખીને હેરોદિયાએ યોહાન બાપ્તિસ્મનો શિરચ્છેદ કરવાનું નક્કી કર્યું હતું. અને જે દિવસે હેરોદની બર્થડે હતી, જન્મદિવસ હતો, એ જ દિવસે હેરોદિયાની દીકરીએ નાચગાન કર્યું. રાજા ખુશ થયો અને કહ્યું કે તું માંગ, હું તને શું આપું છું. અને એની મમ્મીએ અગાઉથી સમજાવી રાખ્યું અને દીકરીએ એમ કહ્યું કે મારે યોહાન બાપ્તિસ્મીનું માથું જોઈએ છે. અને ત્યારે હેરોદે યોહાન બાપ્તિસ્મી કતલ કરાવી એનું માથું આપવામાં આવ્યું. ગ્રેટ હેરોદ એ બેથલેહેમની સીમના એ બાળકોનો નાશ કર્યો. એના પછી હેરોદ અંતિપાસ કે છે યોહાન બાપ્તિસ્મીનું માથું કપાવી નાખ્યું. અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા ત્યારે છેલ્લા સપ્તાહ દરમિયાન આપણે જોઈએ છીએ તેમનો ન્યાય કરવામાં આવ્યો. કાયાફા પ્રમુખ યાજક પાસે લઈ જવામાં આવ્યા, પિલાતની પાસે લઈ જવામાં આવ્યા, અને Luke 23:7 પ્રમાણે હેરોદ અંતિપાસની પાસે લઈ જવામાં આવ્યા. અને હેરોદ અંતિપાસે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ન્યાય કર્યો. ત્યાર પછી ત્રીજો હેરોદવંશી રાજા હેરોદ આગ્રિપ્પા 1, તમે જોઈ શકો છો પ્રેરિતોના કૃત્યો 12:1-24 કલમ. આ જે અધ્યાય છે એને કદાચ આપણે 57 અધ્યાય પણ કહી શકીએ છીએ. અને પ્રેરિતોના કૃત્ય એના 12 અધ્યાયની અંદર જે 57 ઊભી થાય છે અને 57 કારણે યાકૂબને
કતલ કરવામાં આવે છે, મારી નાખવામાં આવે છે અને યાકૂબ શહીદ થાય છે. ત્યાર પછી પિત્તરને જેલમાં પૂરી દેવામાં આવે છે અને એમ કરીને મંડળી કે જે વિશ્વાસ કરતી હતી, સુવાર્તા પ્રગટ કરતી હતી, એને વેરવિખેર કરી દેવામાં આવે છે. પરંતુ હેરોદ અગ્રિપ્પા એક એના જીવનની અંદર એવો ભયંકર રોગ લાગુ પડ્યો અને વચન કહે છે કે કીડાથી ખવાઈ જઈને તે મરણ પામ્યો, કીડાથી ખવાઈ જઈને તે મરણ પામ્યો. ચોથો હેરોદ વંશી રાજા, પહેલો ગ્રેટ હેરોદ, બીજો હેરોદ આંતિપાસ, ત્રીજો હેરોદ અગ્રિપ્પા એક અને ચોથો હેરોદ અગ્રિપ્પા બે એટલે કે ટુ. પ્રેરિતોના કૃત્યો 25:13-26 અધ્યાયને 32માં વચન તરફ આપણે જ્યારે અભ્યાસ કરીશું ત્યારે પ્રેરિત પાઉલની જે ધરપકડ કરવામાં આવીને જુદી જુદી રીતે એનો કાયદાકીય તપાસ કરવામાં આવે, ન્યાય કરવામાં આવે, ત્યારે હેરોદ અગ્રિપ્પા બે એ પણ ફિસ્તુસની સાથે મળ્યો અને પાઉલની મુલાકાત કરે છે, એની તપાસ કરે છે. ખ્રિસ્તમાં વાલા ભાઈ બહેનો, સતાવણીના જે સંજોગો ફારૂને ઊભા કર્યા, નબુખાદનેસર કે બેલશાસર કે પછી હેરોદ વંશી રાજા, એ બધા ઈશ્વર પોતાના લોકોની સાથે છે, પોતાના લોકોને ઈશ્વર સંભાળે છે. બીજો તિમોથી 3:12 એમ કે છે, જેવો ખ્રિસ્ત ઈસુમાં ભક્તિભાવથી ચાલવા ઈચ્છે છે તેવો સગળા પર સતાવણી થશે જ, તેવો સગળા પર સતાવણી થશે જ. તમે અને હું સુસાચા અર્થમાં ભક્તિભાવથી ચાલીએ છીએ, ખરા અર્થમાં ખ્રિસ્ત સાથે આપણે ચાલીએ છીએ, સાચા અર્થમાં ખ્રિસ્તનો વધસ્ત ઉચકીને પ્રભુની પાછળ આપણે ચાલીએ છીએ, તો આપણે ખચિત જાણવું કે સતાવણી આપણી રાહ જોઈ રહી છે. તે સાથે સાથે આપણે ખચિત જાણવું કે સતાવણીના સંજોગોમાં ઈશ્વર આપણી પાસે છે, ઈશ્વર આપણી સાથે છે અને આવી પરિસ્થિતિમાં ઈશ્વર એનું અદભુત કામ કરશે. ત્રીજી અને છેલ્લી બાબત કહીને હું પૂરું કરીશ. પહેલી બાબત આપણે જોઈ સુવાર્તા સંબંધી, બીજી વાત આપણે જોઈ સતાવણી અને ત્રીજી અને છેલ્લી બાબત સુવાર્તા અને સતાવણીના સંજોગોમાં કેવા પ્રકારની સાવચેતી રાખવી, કેવી કાળજી રાખવી, એ સંબંધની કેટલીક બાબતો આપણે જોઈશું. ગલાતી 1:10 પાઉલ મંડળીને એમ કહે છે, હું માણસોને રાજી કરતો જો તો હું ખ્રિસ્તનો સેવક નથી. આ પૃથ્વી પર ખ્રિસ્તી જીવનની અંદર આપણે બીજા માણસોને કેવળ રાજી કરી ખુશ કરી ખ્રિસ્તને બાજુ પર મૂકીને તો એ અયોગ્ય છે, એ અયોગ્ય છે. એના માટે આપણે સાવચેતી રાખવી કે આપણે માણસોને ખુશ કરવાના નથી, પરંતુ ખ્રિસ્તનો મહિમા થાય, પ્રભુ શું ખ્રિસ્ત ઊંચા મનાય, એ બાબત આપણે કરવાની છે અને સાવચેતી રાખવાની. બીજી વાત, પહેલો પિત્તર 5:8 અને ત્યાં જે સાવચેતીની વાત કરવામાં આવી છે એ બહુ અગત્યની છે અને આ પ્રમાણે લખવામાં આવ્યું છે, સાવચેત થાઓ, જાગતા રહો, કેમ કે તમારો વૈરી શેતાન ગાદના સિંહની પેઠે કોઈ મળે તેને ગળ જવાને શોધતો ફરે છે. સાવચેત થઈએ. આપણું આ યુદ્ધ Ephesians 6:12 પ્રમાણે રક્ત તથા માંસની સામે નથી અને માટે આ દિવસોમાં આપણે એ સાવચેતી રાખીએ. જ્યાં હોઈએ ત્યાં એકલદકોલ હોય, સમૂહમાં રહેતા હોય, આપણે સાવચેત રહીએ. સુવાર્તા પ્રગટ કરવાની બાબત આવે ત્યારે આપણે સાવચેત રહીએ. સતાવણીના સંજોગો ઊભા થાય ત્યારે આપણે સાવધ રહીએ અને વચન કહેશે તે પ્રમાણે કે જાગતા રહો, તમારો વેરી શેતાન ગાદનાર સિંહની પેઠે જે કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે. પ્રભુ આ વચનો દ્વારા આપણ સર્વને તેની આશીષ આપો. આમેન. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં બિરાજમાન અમારા જીવતા પ્રભુ, તમારો આભાર માન્ય છે. આજે સાંજે સુવાર્તા, સતાવણી અને સાવચેતી, પ્રભુ એ બાબતો તરફ તમે અમારું ધ્યાન દોર્યું. કૃપાળેશ્વર આ જગતમાં તમે અમને સુવાર્તા પ્રગટ કરવાને માટે અલગ કર્યા છે અને માટે અમે જ્યાં છે ત્યાં જ પોતાનો વધસ્તો ઉંચકીને તમારી પાછળ ચાલીએ, બીજાઓને મો સહભાગી બનાવીએ અને તમને ઊંચા કરીએ એવું તમે થવા દો. પાઉલ કહે છે, અમે તો વધસ્તંભે જડાયેલા ખ્રિસ્તને પ્રગટ કરીએ છીએ. પ્રભુ એ સેવા કરવાનું સામર્થ્ય તમે અમને આપો. જ્યારે જ્યારે સતાવણી, દુઃખ અને મુશ્કેલીના સંજોગો ઊભા થાય છે, આવી પળોની અંદર પણ પ્રભુ અમે ખચિત જાણીએ કે અમારો દેવ અમને છોડાવશે, અમારો દેવ અમને બચાવશે, અમારો દેવ અમારી સાથે છે અને સતાવણીના સંજોગોમાં
ઘણા બધા લોકો ખ્રિસ્તની ઓળખ પામી શકે છે. કૃપાળ ઈશ્વર સુવાર્તા અને સતાવણી દરમિયાન કેવા પ્રકારની સાવધાની અમારે રાખવાની છે એ પણ તમે અમને શીખવ્યું છે. અને માટે પેલો મિત્ર 5 અને 8 કહે છે, સાવચેત થાઓ, તમારું વેરી ગાધનાર સિંહની પેટે જે કોઈ મળે તેને ગળી જવાની શોધતો ફરે છે. પ્રભુ, આ દિવસોમાં અમે સચેત થઈએ, સાવચેત થઈએ, તમારા મહિમાનું કારણ બનીએ અને અમારો પોતાનો વધસ્તંભ ઉચકીને રોજે રોજ અમે તમારી પાછળ ચાલી શકીએ એવી દયા અને કૃપા અમારા પર તમે થવા દેજો. તમારા સંબંધ ભુજોમાં અમારી જાતોને અમે સોંપીએ છીએ અને જે જે પ્રભુ વાલા ભાઈ બહેનો સુવાર્તાનું કાર્ય કરે છે એમને તમારી આશીષ આપો. જેઓ સતાવણીનો સામનો કરી રહ્યા છે, સતાવણીના ભોગ બન્યા છે એવા વાલાઓની સાથે રહો. પ્રભુ, તમે મદદ કરજો. તમારા સંબંધ ભુજોમાં સોંપાતા અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળી સ્વીકાર કરો. આમેન. થેન્ક યુ.
हट जाए यहाँ, तेरा प्यार ना हटेगा कभी। चाहे पहाड़ियाँ टल जाए यहाँ, तेरा प्यार ना टलेगा कभी। चाहे पहाड़ हट जाए यहाँ, तेरा प्यार ना हटेगा कभी। चाहे पहाड़ियाँ टल जाए यहाँ, तेरा प्यार ना टलेगा कभी। तेरा प्यार प्यार ना टलेगा कभी।